એટલું તો હશે ને હાલે એટલું ગ્રીન માં તો હશે ને ગ્રીન માં બીજું હશે એ ક્યાં હાલે છે પણ મેસેજ દ્વારા તમારી કમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે આજના તાજા સમાચાર સુરતમાં ભારે વરસાદ તો નથી પણ હળવો વરસાદ છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ આઈ જવાન તૈયારીમાં છો ડેટ થવાન તૈયારીમાં છો નહીં આજ થી હા છે તો તો વાંધો નહીં તો ક્યાં ડર છે બસ નડવું ન જોઈએ ટાઈમ ઇઝ યુ ઓકે ચાલો તો શરૂઆત કરી રહીએ હવે આપણે આજના લેક્ચરની અને આજના લેક્ચરમાં આપણે ફ્રેમ ધ ક્વેશ્ચનને સમાપ્ત કરવાના છીએ સ્વાહા કરવાના છીએ પૂરો કરી દેવાના છીએ આજ પછી આપણે આ ડબલ્યુ એસ ક્વેશ્ચનને માત્ર ને માત્ર પુનરાવર્તનમાં આઈએમપી બેચ માં અને પેપર સોલ્યુશનમાં જ જોઈશું ત્યાં સિવાય આપણે આ ટોપિકને આપણે ખોલવાના પણ નથી વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે આપણે એને ખોલશું બાકી સ્વાહા કરી દેવાના ટાર્ગેટ સાથે આજના આ મેદાનમાં હું આવી છું આજના આ કુરુક્ષેત્રના મેદાનમાં આવી છું કે જેમાં હું તો વિજય થવાની છું મારી સાથે તમારે પણ વિજેતા થવાનું છે તો ચાલો ભાષણ કર્યા વગર શરૂઆત કરી દઈએ હું તમને બધા ડબલ્યુએચ શબ્દ વિશે ટૂંકમાં સમજાવી દઉં સૌથી પહેલા હું લખીશ અહીંયા વુ કે જેમાંથી દૂર થશે કરતા

વેર એટલે શું થશે સ્થળ દર્શક શબ્દ જ્યારે પણ સેન્ટેન્સમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર કરવાનો હોય ત્યારે કયા સવાલનો કયા ડબલ્યુએસ શબ્દનો ઉપયોગ થશે વેરનો ઉપયોગ થશે ત્યારબાદ નેક્સ્ટ એના પછી આપણે લઈએ વેન તો વેન ક્યારે આવશે જ્યારે પણ તમને ઇન ઓન એટ અથવા તો કોઈ પણ સમય દર્શક નોર્મલ શબ્દ આપેલા હોય તો ત્યારે તમારે શેનાથી સવાલની શરૂઆત કરવાની છે વેનથી ત્યારબાદ સિન્સ વેન તો સિન્સ વેન ક્યારે આવે જ્યારે સિન્સ પછીનો સમય દર્શક શબ્દ દૂર કરવાનો હોય ત્યારે શું આવશે સિન્સ વેન આવશે દેન આફ્ટર વાય વાય ક્યારે આવશે જ્યારે કારણ દર્શક શબ્દ દૂર કરવાનો હોય હેતુ દર્શક સેન્ટેન્સ દૂર કરવાના હોય કારણ દર્શક સેન્ટેન્સ દૂર કરવાના હોય ત્યારે શું આવશે વાય આવશે દેન આફ્ટર વુમ ક્યારે આવશે જ્યારે કોઈ કર્મ વાચક નામ દૂર કરવાનું હોય કેવું કર્મ વાચક નામ દૂર કરો ત્યારે પ્રશ્ન બને છે પછી જ્યારે પસંદગી દર્શક શબ્દ દૂર કરો છો કેવો શબ્દ દૂર કરો છો પસંદગી દર્શક શબ્દ દૂર કરો છો ત્યારે વીચથી સવાલ બનશે ત્યાર પછી હાવ લોંગ તો હાવ લોંગ ક્યારે આવશે જ્યારે તમે ફોર પછીના સમય દર્શક શબ્દને ફર પછીનો કોઈ સમય દર્શક શબ્દ આપેલો છે ત્યારે હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે હાઉ ફાર ક્યારે આવશે તો જ્યારે બે વચ્ચે સ્થળ વચ્ચેનું અંતર દૂર કરો છો જ્યારે બે સ્થળ વચ્ચેનું અંતર દૂર કરો છો ત્યારે શું આવશે હાઉ ફાર આવશે ત્યાર પછી હાઉ ઓફન હાઉ ઓફન ક્યારે દૂર થાય જ્યારે કોઈ તમે ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ દૂર કરો છો ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ હવે કોને કહેવાય નેવર ઓફન સમટાઈમ્સ ઓલવેઝ રેરલી સેલ્ડમ જેટલા પણ વર્તમાન કાળના શબ્દ છે એ શબ્દને જ્યારે તમે સેન્ટેન્સમાંથી દૂર કરો છો ત્યારે શેનાથી શેનાથી સવાલ બનશે હા ઓફનથી સવાલ બનશે તેના પછી આપણે આગળ આગળ આપણે લઈએ હાઉ ઓલ્ડ તો હાઉ ઓલ્ડ ક્યારે આવે જ્યારે તમે વર્ષ દૂર કરો છો ઉંમર દૂર કરો છો વર્ષ અથવા તો ઉંમર વર્ષ ગાળો અથવા તો ઉંમર ગાળો તો ત્યારે શું આવશે ત્યારે આવશે હાઉ ઓલ્ડ ધેન આફ્ટર હાઉ મેની જ્યારે પણ તમે સંખ્યાવાચક નામ દૂર કરો છો ત્યારે શું આવશે હાઉ મેની આવશે હાઉ મચ જ્યારે પણ તમે જથ્થાવાચક નામ દૂર કરો છો ત્યારે શું આવશે હાવ મચ આવશે બીજા કોઈ ડબલ્યુઅટ શબ્દ રહી ગયા હાલો બીજા કોઈ ડબલ્યુથ શબ્દ રહી ગયા હોય એવું લાગે છે તમને વૂઝ અન વૂઝ રહી ગયો હાલો તો હવે આપણે અહીંયા લખી દઈએ વુઝ તો વુઝ ક્યારે દૂર થાય જ્યારે તમે સંબંધક સર્વનામ દૂર કરો છો સંબંધક સર્વનામ દૂર કરો છો ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય વૂઝથી સવાલની શરૂઆત થશે ચાલો ક્લિયર અહીંયા હાવ હા હજી એક સરસ મજાનો શબ્દ રહી ગયો છે અને એ શબ્દને હું અહીંયા ખૂણામાં લખી નાખું છું કારણ કે એનું કામ જેવું છે ક્યારે હાવ આવે એ ખબર જ ન પડે હાવ જ્યારે પણ તમે કોઈ પદ્ધતિને દૂર કરો છો જ્યારે પણ તમે કોઈ પદ્ધતિને દૂર કરો છો અથવા તો કોઈ પણ પ્રકારની મેથડને દૂર કરો છો કોઈના સ્વભાવને દૂર કરો છો ત્યારે એ સ્વભાવ અને એ પદ્ધતિને દૂર કરતા શું આવે હાવ આવે કે તે કેવો હતો હોશિયાર હતો તો તે કેવો હતો હોશિયાર શબ્દ કાઢી નાખો તો એના શું થયા સ્વભાવ થયો એ એનો ગુણ થયો તો જ્યારે કોઈ વ્યક્તિના સ્વભાવ ગુણ અને કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરે છે તો કેવી રીતે કરે છે એ ક્રિયાને જ્યારે દૂર કરો છો ત્યારે સવાલની શરૂઆત શેનાથી થશે હાવથી થશે ક્લિયર તો આટલા શબ્દ આઈ થઈ ગયા યાર મોટા ભાગના શબ્દો આવી ગયા છે ડબલ્યુએચ ક્વેશ્ચન આવી ગયા છે

દ્વારકા નોટ દ્વારકા સી ફોર ચેન્નાઈ બી ફોર બદ્રીનાથ એ ફોર અયોધ્યા તૈયું ને કે ભોલેનાથ ભોલેનાથ મારો ભોલેનાથ ચાલ તો આ એક વાત યાદ રાખજો હવે માર્ચના તમે તમે છે ને ગયા વર્ષના કોઈ પણ પેપર લઈ લો તમને કન્ફ્યુઝ કરે એવા એમસીક્યુ આજ સુધી ક્યારેય નથી આપ્યા ક્યારેય મતલબ કે ક્યારેય નથી આપ્યા આજ સુધી અત્યાર સુધીનો રેકોર્ડ છે 18 થી લઈને તમે 23 સુધીના 24 સુધીના પેપર સોલ્વ કરો ચારે એમસીક્યુ તમને અલગ અલગ જ આપેલા હોય કોઈની શરૂઆત વોથી થતી હોય કોઈની શરૂઆત હાવમાંથી થતી હોય કોઈની શરૂઆત વેનથી થતી હોય તો કોઈની શરૂઆત હાઉ હાવમેનીથી થતી હોય

કેવો છે જ્યારે મેં તમને કીધું કે સ્વભાવ દૂર કરો છો અને ગુણ દૂર કરો છો તો ત્યારે સવાલની શરૂઆત શેનાથી થશે હાવથી થશે હમણાં જ મેં ભાષણ આપ્યું જો હાવથી શરૂ થતા હોય એવા ઓપ્શન કેટલા છે એક જ છે તો તમારે સિલેક્ટ કોણ કરવાનું બી બી બોલે તો બદ્રીનાથ સમજાય છે છે કે નહીં ઈઝી આવા જવાબ દેવાના આવે ને તો પછી આમ જો બીજી વધારાનું વાતું થાય જ ને ભોલેનાથ અગડે બમ 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 બગડે બમ 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 મારો ભોલેનાથ ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017 સત્તર બે હજાર સત્તર થી ક્યારથી બે હજાર સત્તર થી તમને ખબર સિન્સ અને ફોર ક્યારે આવે કયા કાળમાં આવે મને કયો તો જરા સિન્સ અને ફોર માત્ર ને માત્ર કયા કાળમાં આવે જરા કયો એટલે એ કાળ તમને ઓટોમેટિક ખબર પડી જશે જે કાળ બોલ્યા છે ને એ કાળને ખબર પડી જશે કયા કાળમાં પાસ્ટમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅન્સ પરફેક્ટ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅન્સ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ આ ત્રણ ટેન્સમાં આવે છે કારણ કે આ ચોથો જે પ્રકાર છે ને ચોથો પ્રકાર ટેન્સનો જે ચોથો પ્રકાર છે ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એ એવું જ દર્શાવે છે કે આ સમયથી ક્રિયા કરી રહ્યા હતા તે સમયથી ક્રિયા કરી રહ્યા હતા ફલાણા સમયથી ક્રિયા કરી રહ્યા હતા તો ચોથા ટેન્સને સમજવો સાવ ઇઝીમાં ઈઝી વે છે એને સમજવાનો ઓકે

next enabachi samir sings very melodiously from his childhood

તમારી એક્ઝામને ને સોલ્વ કરવા માટે એક્ઝામના ના ચાર કે ત્રણ માર્ક્સ માં પૂછાતા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે વાક્ય રચનાની ની આટલે જરૂર નથી પડતી ધીરે ધીરે તમને આ લેવલ અપ આવશે અગિયારમાં ધોરણમાં પહોંચ્યો બારમાં ધોરણમાં પહોંચ્યો તો ત્યાં તમને એવા એમસીક્યુ જોવા મળશે કે જેમાં ચારે ચાર એમસીક્યુ ની શરૂઆત વૃદ્ધિ થઈ હોય ચારે ચાર સવાલની શરૂઆત સિન્સ વેન થઈ હોય તો ત્યાં તમારે વાક્ય રચના વેન મેચ કરવી પડે કે ભાઈ સિન્સ વેન પછી શું આવે સહાયકારક ક્રિયાપદ આવે

ભૂલ એ તારાથી સમજવામાં ભૂલ થાય છે કારણ સાથે સમજાવતી જાઉં છું એટલે ખોટું બિલકુલ પણ નથી ચાલો તમે કહો છો કે નવમામાં બી આવે ચેક કરી લઈએ આપણે નવમામાં બી આવે નવમું હા ફાઇવ હન્ડ્રેડ રૂપીસ વિચારો તો ખરા યાર ફાઇવ હન્ડ્રેડ કાઉન્ટેબલ નાઉન છે કયા એંગલથી તમે મને બી કહો છો બી ફોર બોલ કહો તો મને અહીંયા હાઉ મચ આપેલું છે રૂપીઝ જે છે એ કેવું નાઉન કહેવાશે કાઉન્ટેબલ નાઉન કહેવાશે રૂપીઝ એ કાઉન્ટેબલ અને મની એ અનકાઉન્ટેબલ આવશે મે તમને આઈ થિંક યાર આપણી જે થિયરી છે એ થિયરીમાં આઈ થિંક પહેલા જ મે તમને સમજાવેલું છે આપણી પાસે બધું આચવીને રાખ્યું છે મે જો અહીંયા કહ્યું રૂપીઝ એ શું કહેવાશે કાઉન્ટેબલ કહેવાશે મની એ શું કહેવાશે અનકાઉન્ટેબલ કહેવાશે જો રૂપીસ આપેલું હોય તો મેની આવશે અને જો મની આપેલું હોય તો મચ આવશે આપણે એક્ઝામ્પલ પણ એમાં સમજાવેલું હતું હજી એવું લાગે તો એકવાર જોઈ લેજો બધા એક્ઝામ્પલ અથવા તો થિયરીને એકવાર જોઈ લેજો રટી લેજો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ नरेश ગોઝ ટુ સ્કૂલ બાય બસ મે 2021 માં પૂછાયો હતો नरेश જે છે એ શાળાએ જાય છે બસ દ્વારા

કર્તા છે તો કર્તાને જ્યારે દૂર કરીએ ત્યારે સવાલની શરૂઆત શેનાથી થાય વુ થી તો વુ વાળો ઓપ્શન કયો આપ્યો છે આમાં તમને વન એન્ડ ઓનલી વન અને એ છે એ ફોર અયોધ્યા અઢાર માંથી આપણે પહોંચી ગયા માર્ચ બે હજાર એકવીસ માં પણ હજી પણ મને એક પણ એવો ઓપ્શન નથી મળ્યો કે જે ઓપ્શન તમને કન્ફ્યુઝ કરે કે જે ક્વેશ્ચન તમને કન્ફ્યુઝ કરે તો જે બોર્ડની પરીક્ષાનો કે અથવા તો તમારા દિમાગમાં ડર બેસાડવામાં આવ્યો છે કે બોર્ડ છે બોર્ડ છે ધ્યાન રાખો ધ્યાન રાખો ધ્યાન રાખો એ ડરને દિમાગમાંથી કાઢી નાખો કારણ કે બોર્ડમાં તમને ઈઝીમાં ઇઝી પેપર પૂછાય એનું એક રીઝન છે

હમણાં જે રિઝલ્ટ આવ્યું કયા વર્ષનું એમાં જ્યારે આપણે સુરતમાં ઇવેન્ટ રાખ્યો હતો એમાં એક બાર કોમર્સનો હતો અગિયાર કોમર્સનો એક સ્ટુડન્ટ હતો એમને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે હું એક એમ સીક્યુની પંદર વખત પ્રેક્ટિસ કરતો હતો અને એ ટોપર હતો આપણી જે હમણાં જીટીએસસીની એક્ઝામ લેવાય ને ખ્યાલ છે ને તમને જીટીએસસીની એક્ઝામ એ જીટીએસસીની એક્ઝામમાં એ ભાઈ ટોપર થયા એટલે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમણે એક એમસીક્યુ ની પંદર વખત તૈયારી કરી છે પંદર વખત એ પ્રેક્ટિસ કરતો હતો મતલબ કે કયા લેવલે એ પ્રિપેરેશન કરતો હતો એ તો જુઓ તમે પંદર વખત મતલબ કે યાર એવા ઘણા બધા એમસીક્યુ છે પંદરસો એમસીક્યુ એને પંદર વખત સોલ્વ કર્યા છે તો તમને તો હું ખાલી 6 થી સાત વખત અથવા 5 થી છ વખત જે આગળના વર્ષના પેપર છે એ પેપરને સોલ્વ કરો એ નથી કરવા તો મારા સેશનને તમે ધ્યાનથી કરી લેજો કારણ કે દરેક થિયરીમાં જે ક્વેશ્ચન આવતા હશે ને એ ક્વેશ્ચન હું તમને આગળના વર્ષના સોલ્વ કરાવીશ કેટલી વાર આખા વર્ષમાં કેટલી વાર સોલ્વ કરાવું એ ગણી લેજો તમે નંબર વન જ્યારે રેગ્યુલર સિલેબસ આવતો હશે ત્યારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરાવીશ

નંબર 5 YouTube માં તમારી एग्जाम ના સમયે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન જ સોલ્વ કરાવીશ નંબર 6 જ્યારે વચ્ચે બીજી કોઈ એક્સ્ટ્રા બેચ આવશે જેમ કે હમણાં જ એક એક્સ્ટ્રા બેચ આવશે જેની ન્યૂઝ તમારા સુધી પહોંચી જશે તો એમાંય પ્રીવિયસ યર ના ક્વેશ્ચન કરાવીશ કેટલી વાર ચલો તમારે સેલ્ફ રિવિઝન નથી કરવું તો કટકે કટકે કરી લો તમારા 6 વર્ષના પેપર આમ સોલ્વ થઈ જાય તમારા 7 વર્ષના પેપર આ રીતે સોલ્વ થઈ જશે પરીક્ષા વખતે તમારે કહેવું નહીં પડે કે મેમ આઈએમપી આપો તો પાંચ થી છ વખત તો હું તમને પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તમારે બસ ખાલી શાંતિથી લેક્ચરને અટેન્ડ કરવાના છે એ લેક્ચરને શાંતિથી સમજવાના છે એટલે ભયો ભયો તમારો બેડો પાર અને મારોય બેડો પાર નેક્સ્ટ આગળ જઈએ તઈ નામ બને ને

જે છે એ ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલી શકે છે આ સવાલને યાદ રાખજો આ સવાલ યાદ રાખજો શ્રેય નામ છે સેન્ટેન્સ યાદ રાખજો આનું આ સેન્ટેન્સ બીજી વાર તમને પૂછાશે કરશે હું ખબર ફ્લુએન્ટલી નીચે અન્ડરલાઈન આપશે અહીંયા તમને ઇંગ્લિશ નીચે અન્ડરલાઈન આપ્યું છે ત્યારે તમને ફ્લુએન્ટલી નીચે અંડરલાઇન આપશે હવે તમારે જોવાનું છે અહીંયા કન્ફ્યુઝ કરે એવો એક ઓપ્શન તમને આપ્યો છે એક તો તમને આપ્યું છે વિચ અને બીજું તમને અહીંયા આપ્યું છે વોટ વિચ વાળા પાછા કેટલા ઓપ્શન છે ત્રણ ઓપ્શન બે ઓપ્શન છે તો આને મેચ કરો ને તમને કેન ક્યાં દેખાય છે એક તો ઓપ્શન એ માં અને બીજો ઓપ્શન બી માં સી માં નથી દેખાતું ડી માં પણ નથી દેખાતું કારણ કે સવાલ

એક ક્વેશ્ચન થોડું કન્ફ્યુઝ કરી બાકી બધા ઇઝી જ હતા નેક્સ્ટ એના પછી હી વર્ષ વેરી સ્માર્ટલી તો અહીંયા તમને એલવાય વાળા મેં તમને કીધું ને એડવ વાળા જ્યારે શબ્દ નીચે અંડરલાઇન આપ્યું હોય ને ત્યારે તમારે સવાલની શરૂઆત હાવથી જ કરી નાખવાની

કારણ કે જ્યાં સુધી હું બીજું એમસીક્યુ ના બતાવું ત્યાં સુધી તમને તો બીજું કઈ દેખાવાનું તો છે નહી ગઈ આ બધી બેચમાં બેચ વિશે અત્યારે તમે નહીં વિચારો આ જેટલી પણ બેચ હશે એમાંથી એકાદી બેચ પેઇડ હશે બાકી બધી તમને ફ્રીમાં મળશે અને એ જે બેચ હશે એ સ્પેશિયલ હશે એમાં માત્ર ફિલ્ટર થયેલા સ્ટુડન્ટ્સ આવશે અને એ લેક્ચરને અટેન્ડ કરશે જેને ભણવું છે એ છે ચોટે છે સ્ક્રીન પીસી માં જોવો છો કારણ કે ખરેખર ચોટતું નથી હો તમારે એકને જ ચોટે છે હલો ક્લિયર હવે કોઈ કહે છે કે મેમ સત્તર મો તમે સમજાવો ચાલો સત્તર મો સમજાવો તમને ઇંગ્લિશ નો ડાઉટ ઓબ્જેક્ટ છે તો વોટ થી શરૂઆત થવી જોઈએ બટ એણે આ ઇંગ્લિશ એક ભાષા છે અને ભાષા એક પસંદગી છે કોઈને ઇંગ્લિશ ગમે કોઈને હિન્દી ગમે કોઈને ફ્રેન્ચ ગમે કોઈને જર્મની ગમે કોઈને મતલબ કે કોઈને મતલબ કે બધાને અલગ અલગ ભાષાઓ ગમતી હોય તો આ ભાષા એક શું છે પસંદગી છે અને પસંદગી જ્યારે દૂર કરવાની હોય ત્યારે સવાલની શરૂઆત છેનાથી થાય વિચથી થાય વોટ એક આખો કોન્સેપ્ટ અલગ છે અને વિચ એ આખો કોન્સેપ્ટ અલગ છે

વિચ ટાઈપ ઓફ અથવા તો વિચ થી શરૂઆત થાય પસંદગી માટે શું આવશે વિચ આવશે ડન આઠ ટકા વિદ્યાર્થીઓને ન સમજાણું બોલો ધ્યાન રાખતા હોય તો બીજે બીજે ધ્યાન રાખો કમેન્ટમાં ધ્યાન રાખો તો પછી વળી નહીં વળી તો અને આમાં મને કોઈના એટલે કોઈના સવાલ મારે આંખની સામે નથી આવતા ચાલો તો હવે સવાલ મને નથી લાગતું કે કંઈ દેખાશે તો આપણે જઈએ નેક્સ્ટ ઉપર ઓગણીસમું રો ધ પિક્ચર વેરી નાઇઝલી વેરી નાઇઝલી ફરી વખત બહુ સારી રીતે ખેવના જે છે એ પિક્ચર બહુ સારી રીતે દોરી શકે છે તો જ્યારે પણ તમને કીધું કે એલવાય વાળા એડવર્ગ વાક્યમાંથી દૂર કરવાના હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શનાથી થશે હાવથી તો હાવવાળો ઓપ્શન ક્યાં આપેલો છે બે હજાર બાવીસ માં ગયા બે હજાર નો પહેલો એમસીક્યુ એમાં તમને કન્ફ્યુઝ કરે એવી કોઈ વસ્તુ આપી નથી તો અહીંયા શું આવશે ઓપ્શન સી ને તો ગર્લ્સ જે છે એ માર્કેટ ગઈ ફ્રૂટ ખરીદવા માટે તો છોકરી માર્કેટ હું આવ્યું શા માટે ખરીદવા ગઈ તો શા માટે ઓપ્શન ક્યાં છે ઓપ્શન બી માં ડીડ ધ ગર્લ્સ ગોટ ધોટ નો આવે અહીંયા ગો આવશે ટી ખોટું લખાઈ ગયું છે અહીંયા ટુ આવવું જોઈએ ખરેખર ગો ટુ ધ માર્કેટ એક શબ્દ કપાઈ ગયો છે એક લેટર કપાઈ ગયો છે કેરેક્ટર કપાઈ ગયું છે તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે બી આન્સર આવશે ચાલો ક્લિયર અહીંયા ટુ આવશે બસ અહીંયા તમારે ટુ મૂકી દેવાનું છે તો અહીંયા ટુ જે છે અને કારણ દર્શક શબ્દ ને પૂછાયેલો ક્વેશ્ચન પાલનપુર ઇઝ વન હંડ્રેડ ફોર્ટી ફોર કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ તો વન હંડ્રેડ ફોર્ટી ફોર કિલોમીટર અને આ શું છે એક પ્રકારનું અંતર છે અને અંતરને આપણે સેન્ટેન્સમાંથી દૂર કરીએ ત્યારે સવાલની શરૂઆત શેનાથી થાય હાઉ ફાર થી તો અત્યાર સુધીમાં મતલબ કે 18 થી લઈને 22 સુધીમાં એક એવો એમસીક્યુ આવ્યો કે જેમાં તમને હાઉ ફાર વાળા બે ઓપ્શન આપ્યા હોય તો આવી સિચ્યુએશન આવે ત્યારે આવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે વાક્ય રચના મેચ કરવાની છે હાઉ ફાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આવવું જોઈએ ઇઝ ત્યારબાદ ફર્સ્ટ નાઉન તરીકે આવવું જોઈએ પાલનપુર અહીંયા તમને પાલનપુર આપ્યું અહીંયા તમને અહેમદાબાદ આપ્યું તો કયો ઓપ્શન કરે કહેવાશે ઓપ્શન એ નેક્સ્ટ ધેર આર સેવન કલર્સ ઇન ધ રેમ્બો ત્યાં રેમ્બોમાં સાત કલર છે કલર કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન છે અને કાઉન્ટેબલ નાઉન દૂર કરવાનું હોય ત્યારે સવાલની શરૂઆત છે નાથી થાય

તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી જોયું શું ચેન્જ કર્યું એને અહીંયા શ્રેયની જગ્યાએ તીર્થ કરી નાખ્યું માર્ચ બે હજાર ત્રેવીસમાં જ્યારે જુલાઈમાં શ્રેય હતું ઇંગ્લિશની નીચે અંડરલાઇન હતી એની જગ્યાએ ફ્લુએન્ટલીની નીચે અંડરલાઇન આપી દીધી તો જ્યારે કોઈ પણ પ્રકારના એડવોબ નીચે અંડરલાઇન હોય તો ત્યારે તમારે સવાલની શરૂઆત શેનાથી કરવાની છે શેનાથી હાવથી અને હાવથી શરૂ થતો એ ઓપ્શન ક્યાં છે ઓપ્શન એ અયોધ્યાનિપાલ કરતા છે અને જયારે સેન્ટેન્સ માંથી તમે કરતા દૂર કરો છો ત્યારે સવાલની શરૂઆત થાય ઓપ્શન બી વુ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપાલ કુકુ કેન માર્ચ બે હાજર ચોવીસ નું લેવાઈ ગયું કઈ વાંધો નહીં નહીં તો માર્ચ બે હાજર ચોવીસ ના ક્વેશ્ચન લેવાના જ નતા એ પેપર હું તમને હાઉ હતી જ્યારે આપણી પેપર સોલ્યુશનની બેચ ચાલતી હશે ને ત્યારે આખું માર્ચ બે હજાર ચોવીસનું પેપર સોલ્વ કરવાનું તો કંઈ નહીં હવે આવી ગયું છે તો સોલ્વ કરી નાખે ધ કુકુ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ તો હાવથી શરૂઆત કરશો કે કોણ વિવિધ પ્રકારના અવાજ ક્રિએટ કરી શકે છે કે શું વિવિધ પ્રકારના અવાજ ક્રિએટ કરી શકે છે તો શું આવશે કોણ જ આવશે અને સમય દર્શક શબ્દ ને દૂર કરો ત્યારે સવાલની શરૂઆત થાય કયો ઓપ્શન આવશે એ ફોર અયોધ્યા નેક્સ્ટ એના પછી આગળ હિરેન ડ્રુ અ નાઈસ પિક્ચર હિરેને એક સરસ મજાનું પિક્ચર દોર્યું તો હિરેન અહીંયા કરતા છે અને કરતાને જ્યારે દૂર કરો ત્યારે સવાલની શરૂઆત શેનાથી થશે વો થી તો વો ડ્રુ અ નાઈસ પિક્ચર કે હાઉ ડીડ હિરેન ડ્રો અ પિક્ચર કે વોટ ડીડ હિરેન ડુ કે વાય ડીડ હિરેન ડ્રો અ પિક્ચર તો અહીંયા આન્સર શું આવશે એ એ ફોર અયોધ્યા અમદાવાદ ઇઝ અ ટુ હંડ્રેડ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ સુરત તો આ ટુ હન્ડ્રેડ ફિફ્ટી કિલોમીટર્સ એ શું છે અંતર અને અંતરને દૂર કરો ત્યારે શું આવશે હાવ ફાર આવશે નંબર આપતા જઈએ આપણે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી ચાલો કયું સિલેક્ટ કરશું અહીંયા હાવ ફારવાળો એક જ ઓપ્શન છે અને એ છે ઓપ્શન બી હવે તમે બે હજાર ચોવીસ સુધીના બે ક્વેશ્ચન સોલ્વ કર્યા એક ક્વેશ્ચન બાકી છે ચાલો અધૂરું જ છે હવે બે હજાર ચોવીસ સુધી તમે સિલેક્ટ કરી નાખ્યા બે હજાર ચોવીસ સુધીના તમે પેપર સોલ્વ કર્યા હવે બે હજાર ચોવીસ સુધીમાં તમને કયા કયા શબ્દ સૌથી વધારે વાર રિપીટ થયા હોય એવું લાગ્યું કયા કયા જુલાઈ 2018 માર્ચ 2018 થી લઈને માર્ચ 2024 સુધીમાં કયા કયા એવા શબ્દ છે કે જે વારંવાર રિપીટ થયા એક તો હાવ વેરી 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 મોસ્ટ આમ્પી વર્ડ હાવ નંબર 2 વો નંબર 2 વો બીજો કોઈ એવો શબ્દ છે કે જે વારંવાર રિપીટ થયો હોય હાવ મેની હાવ ફાર

જ્યારે તમે માર્ચ બે હજાર પચીસની એક્ઝામ આપતા હશો ને તો જે વિદ્યાર્થીએ આપણા લેકચરને ધ્યાનથી સાંભળ્યા હશે ને એ વ્યક્તિને આજનો આ લેક્ચર ત્યારે એક્ઝામ દેતી વખતે યાદ આવશે કે મેડમે જ્યારે પચીસ જેવા ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા હતા ત્યારે એમણે આટલા શબ્દ આઈએમપી તરીકે આપ્યા હતા હાવ વુ હાઉ ઓફન હાઉ મેની હાઉ મચ વેન અને વેર હજી આ શબ્દ તો હું ખાલી ઓપ્શનલ રાખું છું વાય કારણ કે વાય પણ વધુ વાર રિપીટ થયા છે તો આ ત્રણ શબ્દને કયા ત્રણ શબ્દને હાવ વો અને વાય હાવ વો અને વાય આ ત્રણ શબ્દને હું સુપરસ્ટાર આપું છું ખરેખર જ્યારે તમે બે હજાર પચીસની એક્ઝામ આપશો ત્યારે ડેફિનેટલી તમે આપણા આ સેશનને યાદ કરશો કરશો અને કરશો જ ડેફિનેટલી કરશો ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ એના પછી

લખુએ ત્યાં લખી લો एग्जाम માં આ પ્રકારના ક્વેશ્ચન ક્યારે નહીં આવે આ તો તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવવા માટે હું તમને આવા પ્રકારના ઓપ્શન કરાવું છું કે એક્ચ્યુઅલીમાં ચેલેન્જ કહેવાય કોને તો ચેલેન્જ આને જ કહેવાય કે ખબર તો પડી ગઈ કે વોટ થી સવાલની શરૂઆત થાય પણ કન્ફ્યુઝન ત્યાં છે કે અહીંયા તમને ચારેય ઓપ્શનમાં વોટ આપેલું છે આઈ નો બ્લર આવે છે નેટવર્ક ઇશ્યુને કારણે ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો खम्मा गणी खम्मा गणी खम्मा गणी माड़ी खम्मा रुक जा रुक जा तू बंदे या राह पे चल बंदे या ये रात जरा सी है बस पढ़ो बस स्टॉप

थैंक यू लाओ करना फोन हम नहीं आवे ब्लर लाइव के नहीं वाइट स्क्रीन मैं मैं करी थी मैं 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 मैंने करी थी मैंने ओए ફાસ્ટ આન્સર પૂલ ના ફાસ્ટ નહીં છે બેટા કારણ કે તને આવડે છે બાકીના વિદ્યાર્થીઓને થોડું આવડે છે તને એકને આવડે છે તો બધાને તો ન આવડતું હોય તો મારે ધીરે ધીરે જ સમજાવવું પડે ને તો હું તો ધીમે જઈશ હા એક્ઝામ ટાઈમે ફૂલ ફાસ્ટ ફૂલ જોશ ફૂલ ઉતાવળ ટુ એક્સની સ્પીડ હશે પણ અત્યારે તો ધીમે જ રહેશે ઓકે પાછા એવો વિષય નહીં ટુ પાછો આવ્યો પોરબંદર પોરબંદર તમને આપેલું છે તો પોરબંદર એટલે પોન બંદર જે છે સ્થળ દર્શક શબ્દ છે તો સ્થળ દર્શક શબ્દને જ્યારે દૂર કરો છો ત્યારે તમારા સવાલની શરૂઆત વેટ થાય છે પણ વેલ તમને અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે પણ મેં જાઉં તમને પહેલા કહ્યું કે બોર્ડની માં તમને આવા કન્ફ્યુઝ કરે એવા એક સાથે ત્રણ ઓપ્શન અથવા તો ચાર ઓપ્શન ક્યારે નહીં આપે જે આગળના પ્રીવીયસ એમના ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યા એમાં તમને ભાન થઈ જ ગયો છે જરાક અમ તો તમને સમજાઈ જ ગયું હશે બરાબર હવે બ્લર આવે છે ને ભાઈ તમે જો જોઈ શકતા હોય અને જો તમે મને સાંભળી શકતા હોય તો તમે સાંભળીને જોઈને અને પછી આન્સર આપો અને કંઈ ન થાતું તો હાલતા થાવ રેકોર્ડિંગ જોઈ લેજો

આવું છું ટુ સ્કૂલ એટલે શાળાએ ઓન માય માયલ એટલે કે મારી સાયકલ ઉપર તો હું શાળાએ આવું છું તો સવાલમાં તમે હું મૂકશો તો સવાલ બનશે કેવી રીતે રીત હોય પદ્ધતિ હોય તો ત્યારે સવાલની શરૂઆત થશે હાવથી થશે તો હાવવાળા તમને અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે તો કાળને મેચ કરો અહીંયા તમને ડુ આપ્યું અહીંયા ડીડ આપ્યું અહીંયા ડુ આપ્યું તો આ કમ

હવે અહીંયા તમને આ સિન્સ આપ્યું તો નિયમ છે કે સિન્સ પછી જ્યારે સમય દર્શક શબ્દ આપ્યો હોય ત્યારે સિન્સ વેન થી સવાલની શરૂઆત થાય માથું ખંજોળીને શોધવાન શરૂઆત કરી દેવાની પણ ઘણી વખત તમને વે એ આપ્યું હોય તો જોઈ લેવાનું કારણ કે અંધારામાં નહીં રહેવાનું ઘણી વખત વેન એ આપ્યું હોય ને વેન વાળું વાક્ય તેમ સાચું પડતું હોય ને બાકીના સિન્સ વેન વેન વાળા ખોટા પડતા હોય આઈ ચેક કરી લેવાનું હા તમને ત્યાં માર્કેટમાં મટીરિયલ મળશે કે જેમાં તમે એક્ઝામને સોલ્વ કરશો ને એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે અને ઈ નું નામ છે યુથ સ્વયં યુથ સ્વયં પબ્લિકેશનનું મટિરિયલ લઈ લેજો તમને લોટ્સ ઓફ એમાં એક્ઝામ્પલ આપેલા છે 100 અપ જેટલા એક્ઝામ્પલ આપેલા છે વર્ક બુકમાં ગ્રામની જે વર્કબુક છે ને એ વર્કબુકમાં આપેલા છે એમાં તમને સોલ્વ કરશો ને એટલે અડલગ કેટલાય રૂલ્સ એમાં પાછા રિપીટ થાય છે નેક્સ્ટ એના પછી જોઈએ સિન્સ વેન હેવ યુ નોટ મેટ તો સિન્સ વેનમાં અહીંયા હેવ આપ્યું છે અહીંયા ડીડ આપ્યું છે તો આતું ખોટું અહીંયા તમને હેડ આપ્યું છે તો આ ખોટું તો વેન વાળું તો આવશે જ નહીં તો હવે કયો ઓપ્શન વધ્યો બી ફોર બદ્રીનાથ તો આપણે અહીંયા લખી નાખીએ બી ઓકે પાકું એ કરું ને કે બી કરું એ ફોર અયોધ્યા કરું ચાલો તો એ ફોર અયોધ્યા કારણ કે હેવન તો આપણને અહીંયા આપ્યું છે તો એ કરશું અયોધ્યા બી બદ્રીનાથ નહીં આવે મારો પાસ તમે કયો બદ્રીનાથ નેક્સ્ટ એના પછી આઈ પેડ રૂપીસ ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ તો ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એમાં પાછું રૂપિઝ આપ્યું છે તો રૂપીસ કાઉન્ટેબલ અને મની અનકાઉન્ટેબલ મની હોય ત્યારે મચ્છ આવે અને રૂપીઝ હોય ત્યારે મેની આવે તો મેની વાળો ઓપ્શન ક્યાં દેખાય છે આ ફરી વખત આવ્યું અને ફરી વખત હું તમને રિપીટ કરાવું છું ઓપ્શન બી તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને હાઉ મેની ડીડ યુ પે ફોર ધીસ રિસ્ટ વેચ વોચ સોરી વેચની વોચ તમારે બે વાર જોઈ તો બે વાર જોઈ લો ત્રણ વાર હોય ત્રણ વાર ચાર પાંચ વાર જેટલી વાર જોઈ એટલી વાર જોઈ પણ આનાથી બાર ના નહીં કરતા ચોત્રીસે હું નથી તમને ક્યાં સુધી કરાવ્યા અઠ્યાવીસ 26 છવ્વીસ સુધીના છવ્વીસ સુધીના ને તમારે દસ વખત રિપીટ કરવા હોય પાંચ વખત કરવા હોય છ વખત કરવા હોય કરી લ્યો આ આ અહીંયા સુધીના જેટલા રોલ્સ લીધા છે ને એ રોલ્સની નું કાંઈ એટલે કાંઈ નહીં આવે અને એમાંય અહીંયા જે સ્ટાર કરીને આપ્યા છે ને ક્વેશ્ચન ને સૌથી પહેલા પ્રિપેર કરી લેવાના છે તમારે બે હજાર પચ્ચીસ માટે અને આના ક્વેશ્ચન વારંવાર પાંચ વખત રિપીટ થશે એટલે ત્યારે એમનું કેવું કે પહેલાં સોલ્વ થઈ ગયા છે હું આના ક્વેશ્ચન પાંચ વખત રિપીટ કરાવવાની છું જેટલી બેચ આવશે ને એમાં અને યુટ્યુબ ના લેક્ચર માં એમ ત્યારે કરવા આવવાનું છે તમારે ઓકે ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ અને મળીએ નેક્સ્ટ સેશન જે એમ કહે છે કે મેમાં ફરીથી સમજાવો એમણે જોવાનો રહેશે રેકોર્ડેડ સેશન રેકોર્ડેડ લેક્ચર ફિલહાલ આપણે આજના સેશન ને આપણી થિયરી ને આજના ભાષણ ને અને આજના ટોપિક ને અહીંયા સ્વાહા કરીએ છીએ અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ કાલના લેક્ચર માં નવા ટોપિક સાથે આપણે મળીશું તો હાલતા થાવ નીકળો બાય ટેક કેર એન્ડ સી યુ